હેલો ડિયર સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો વિષય અંગ્રેજીમાં આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો મહિનાઓના નામ તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ફળોના નામ વિદ્યાર્થી મિત્રો આપણે બધા ફ્રૂટને ઓળખીએ છીએ પણ આજે આપણે તેના અંગ્રેજીમાં સ્પેલિંગ શું થાય તેનો ઉચ્ચાર શું થાય અને તેનો ગુજરાતી અર્થ શું થાય તેનો અભ્યાસ કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર છો બધા સ્વીટ સ્વીટ એન્ડ કલરફુલ ફ્રૂટ્સને મળવા માટે તો ચાલો પહેલું ક્યુ ફળ છે સફરજન તો સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તે સફરજન કાચું હોય છે ત્યારે તેનો રંગ લીલા કલરનો હોય છે પણ જ્યારે તે પાકી જાય છે ત્યારે તેનો રંગ કેવો થઈ જાય છે લાલ સફરજન આપણા હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે તે આપણને તંદુરસ્ત રાખે છે એ ડબલ પી એલ ઇ એપલ એટલે સફરજન તો ત્યાર પછી આ ક્યુ ફળ છે દ્રાક્ષ તો દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તો દ્રાક્ષ આપણા આંખ અને મગજને તેજ રાખે છે તેને સ્ટ્રોંગ બનાવે છે જી આર એ પી ઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તો ત્યાર પછી આ ક્યુ ફળ છે કેરી એમ એન જીઓ મેંગો એટલે કેરી તો વિદ્યાર્થી મિત્રો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે તે ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ હોય છે તેમાંથી જ્યુસ આઇસ્ક્રીમ એવી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે એમ એ એન જી ઓ મેંગો એટલે કેરી તો ત્યાર પછી આ કયું ફળ છે યસ અનાનસ તો અનાનસને ઇંગ્લિશમાં શું કહેવાય પી આઈ એન ઇ એ ડબલ પી એલ ઇ પાઇનેપલ એટલે અનાનસ તો વિદ્યાર્થી મિત્રો અનાનસ આપણે ખાઈએ તો જ્યારે પણ આપણા શરીરમાં કાંઈ પણ વાગ્યું હોય તો તે ફટાફટ મટી જાય છે પી આઈ એન ઇ એ ડબલ પી એલ ઇ પાઇનેપલ એટલે અનાનસ તો આ ક્યુ ફળ છે યસ તરબૂચ તો તરબૂચને ઇંગ્લિશમાં શું કહેવાય ડબલ્યુ એ ટીઆર એમ ઈ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ તો વિદ્યાર્થી મિત્રો તરબૂચ બહારથી તો ગ્રીન હોય છે પણ અંદરથી કેવું હોય છે લાલ કલરનું શું તમને ખબર છે કે તરબૂચને ફળ પણ કહેવામાં આવે છે અને શાકભાજી પણ કહેવામાં આવે છે તેમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે એટલા માટે જ એનું નામ શું છે વોટરમેલન તરબૂચ ખૂબ જ મોટું હોય છે ડબલ્યુ એ ટી ઈ આર એમ ઇ એલ ઓ એન વોટરમેલન એટલે તરબૂચ તો ત્યાર પછી આ કયું ફળ છે જામફળ તો જામફળને ઇંગ્લિશમાં શું કહેવાય જીયુ એ વી એ ગ્વાવા એટલે જામફળ જામફળ ખાવાથી આપણા પેટ અને ચામડીના બધા રોગો દૂર થાય છે અને આપણે તંદુરસ્ત રહીએ છીએ જીયુ એ વી એ ગ્વા એટલે જામફળ તો ત્યાર પછી આ ક્યુ ફ્રૂટ છે કેળું તો કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય બી એ એન એ એન એ બનાના એટલે કેળું તો કેળું આપણે ખાઈએ તો આપણને રમત રમવા માટે તથા મસ્તી કરવા માટે ખૂબ જ પ્રમાણમાં શક્તિ મળે છે આપણે સ્ટ્રોંગ બનીએ છીએ તો બી એ એન એ એન એ બનાના એટલે કેળું તો ત્યાર પછી આ કયું ફળ છે યસ નારંગી તો નારંગીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ઓ આર એ એનજી ઈ ઓરેન્જ એટલે નારંગી તો તમને ખબર છે કે આ ફળ એટલે કે નારંગીનું નામ તેના કલરના લીધે ઓરેન્જ છે ઓ આર એનજી ઈ ઓરેન્જ એટલે નારંગી તો ત્યાર પછી ક્યુ ફળ છે સરસ દાડમ તો દાડમને અંગ્રેજીમાં શું કહેવાય ઓ એમ ઈ જી આર એન એ ટી ઈ પોમોગ્રીનેટ એટલે શું થાય દાડમ તો વિદ્યાર્થી મિત્રો દાડમ એક એવું ફળ છે જેમાં ખૂબ જ માત્રામાં બીજ હોય છે અને આપણે તે બીજને ખાઈ પણ શકીએ છીએ p o m e g r a પી ઓ એમ e જી આર દાડમ તો કીવી કીવીને અંગ્રેજીમાં શું કહેવાય કે આઈ ડબલ્યુ આઈ કીવી એટલે કીવી કીવી ખાવાથી આપણા શરીરમાં ફટાફટ લોહી બને છે આપણે ક્યારેય બીમાર નથી પડતા તો કે આઈ ડબલ્યુ આઈ કીવી એટલે કીવી તો ત્યાર પછી આ ક્યુ ફળ છે ચીકુ તો ચીકુને અંગ્રેજીમાં શું કહેવાય સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ ચીકુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે ચીકુમાંથી જ્યુસ અને ઘણી બધી વસ્તુઓ બને છે તો સી એચ આઈ સી કે ડબલ ઓ ચીકુ એટલે ચીકુ તો ત્યાર પછી આ ક્યુ ફળ છે સ્ટ્રોબેરી તો સ્ટ્રોબેરીને અંગ્રેજીમાં શું કહેવાય એસ ટી આર એ ડબલ્યુ બી ઈ ડબલ આર વાય સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી તો વિદ્યાર્થી મિત્રો સ્ટ્રોબેરીમાં તમને જે આ નાના નાના ડોટ્સ દેખાય છે તે સ્ટ્રોબેરીના બીજ હોય છે અને આપણે તે બીજને ખાઈ પણ શકીએ છીએ તો એસ ટી આર એ ડબલ્યુ બી ઈ ડબલ આર વાય સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી તો ત્યાર પછી આ ક્યુ ફળ છે ચેરી તો ચેરીને અંગ્રેજીમાં શું કહેવાય સી એચ ઇ ડબલ આર વાય ચેરી એટલે ચેરી તો ચેરીને તમે ક્યાં જોઈ છે યસ કેક અને પેસ્ટ્રી ઉપર આપણે ચેરીને જોઈ છે ચેરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વીટ હોય છે તો સી એચ ઇ ડબલ આર વાય ચેરી એટલે ચેરી તો ત્યાર પછી આ કયું ફળ છે સરસ ટેટી તો ટેટીને અંગ્રેજીમાં શું કહેવાય એમયુ એસ કે એમ ઇ એલ ઓ એન મસ્કમેલન એટલે ટેટી તો ટેટી ખાવાથી આપણને રોગ સામે લડવાની એનર્જી મળે છે આપણે હેલ્ધી રહીએ છીએ તો એમયુ એસ કે એમ ઈ એલ ઓ એન મસ્કમેલન એટલે ટેટી તો ત્યાર પછીનું ફળ ક્યુ છે નાશપતિ તો નાશપતિને અંગ્રેજીમાં શું કહેવાય પી ઈ એ આર પેયર એટલે નાશપતિ નાશપતિ ખાવાથી આપણા હાડકાં સ્ટ્રોંગ બને છે તો પી ઈ એ આર પેયર એટલે શું થાય નાશપતિ તો ત્યાર પછીનું ફળ છે શેનું ચિત્ર છે તમને આપેલું પપૈયું તો પપૈયુંને અંગ્રેજીમાં શું કહેવાય પી એ પી એ વાય એ પપાયા એટલે પપૈયું પપૈયું ખાવાથી આપણા પેટના બધા જ રોગો દૂર થાય છે તો પી એ પી એ વાય એ પપાયા એટલે પપૈયું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો આ બધા કલરફુલ ફ્રૂટ્સના અંગ્રેજીમાં સ્પેલિંગ તેનો ઉચ્ચાર અને ગુજરાતી અર્થ મને આશા છે કે તમને બધાને સમજાઈ ગયું હશે થેન્ક યુ